હવે આપણે ટેબલમાં જોયું કે ટેબલ ડાબી જમણી મધ્યમાં લાયા, પણ ટેબલનો ડેટા અલાઈન કરવો હોય તો TRTI ની અંદર અલાઈન સેન્ટર જેટલા ટેબલ રો છે એમાં મેં મૂકી દીધા, એટલે ફાઇલ સેવ કરી લખ્યા પછી અને હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જોઈએ તો આપણને મથાળા અને માહિતી મધ્યમાં લખેલી જોવા મળે છે. રાઇટ કરવી હોય તો અહીંયા આગળ TR ઇઝ ઇક્વલ ટુ RIGST રાઇટ કરી દો. જ્યાં લેફ્ટ જોઈતું હોય એટલે ત્રણે વેલાઇનના ઉપયોગ જોઈ લઈએ છીએ આપણે એક સાથે લેફ્ટ. ફાઇલ સેવ કરીએ, ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જઈએ, F5 કી દબાવીએ તો જો ત્યાં આગળ અલાઈન રાઈટ કર્યું એ લખાણ રાઈટ સાઈડ આવ્યું, સેન્ટર કર્યું એ સેન્ટર આવ્યું, અને લેફ્ટ ડિફોલ્ટ હોય છે પણ તો આપણે ચેન્જીસ કરીને લેફ્ટ આપ્યું. તો જો અહીં તમે લખાણ જમણી બાજુ ડાબી બાજુને મધ્યમાં જોઈ શકો છો. સારું વિદ્યાર્થીઓ, ટેબલના આજે આપણે બે પ્રેક્ટિકલ જોયા, તમને ખ્યાલ આવ્યો હશે